પાલણા સહેલી વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા બહેનો માટે ખાસ કરીને રણોત્સવ દર્શનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રણોત્સવના દર્શનની પ્રેરણા ઈટી કંપનીના સંચાલક જયવીરસિંહ અને વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન દ્વારા આપવામાં આવી હતી. નીલ વિંજોડા દ્વારા આ સમગ્ર પ્રવાસની વ્યવસ્થા કરવામાં આવી હતી. 60 જેટલી બહેનોએ રણોત્સવના દર્શન કર્યા હતા. હવે જોઈ રાપરથી અમારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. વાગડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરતા સહેલી વિકાસ સેવા ટ્રસ્ટની બહેનોને રણોત્સવનો પ્રવાસ કરવા માટેનું એક વિશાળ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ ડૉક્ટર નિમાબેન આચાર્ય અને ઇલેક્ટ્રોથર્મ કંપનીના જયવીરસિંહજી દ્વારા આ પ્રવાસ માટે પ્રેરણા આપવામાં આવી હતી અને તમામ પ્રકારની ચા પાણી નાસ્તો તેમજ બસની વ્યવસ્થા પણ ઈટી કંપનીના જયવીરસિંહ દ્વારા કરી આપવામાં આવી હતી. તેમની સાથે કંપનીના આશીષ ગઢવી પણ સાથે રહ્યા હતા. બહેનોને પ્રવાસ દરમિયાન કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવા માટે ઈટી કંપનીના જયવીરસિંહના માર્ગદર્શન હેઠળ આશીષ ગઢવીએ સંપૂર્ણ વ્યવસ્થા કાર્યરત કરી હતી. ખાસ કરીને ગુજરાત પ્રદેશના અગ્રણી યુવા નીલ વિંજોડા સંકલનમાં રહી અને આ પ્રવાસનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સંસ્થાપક રજિયા રાવમા દ્વારા સતત મહિલાઓને અલગ પ્રકારની તાલીમો આપી અને સ્વરોજગાર બનાવવામાં આવે છે. મહિલા સશક્તિકરણ પણ કરવામાં આવી રહ્યું છે. 60થી વધુ બહેનો આ પ્રવાસમાં જોડાઈ હતી અને ઉમળકાભેર પ્રવાસ સંપન્ન થયો હતો. પંપાંજ રૂપ પહોળું થયું.